A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Apra molai kainat alayhi salam wasiyat nan dharma kahe che. Wa alaikum bitawasuli wattabaduli wa iyyakum wattadabura wattakatu. Azizan muhtaram, molai kainat alayhi salam farmave che ki tame loko આપસમાં સિલતો રહેમ કરજો અને એકબીજાની મદદ કરજો. વઈયાકુમ, ખબરદાર કે તમે લોકો કતઈ રહેમ ના કરજો અને એકબીજાને વાંસા ના દેખાડજો. અઝીઝાને મહતરમ, મૌલાઈ કાયનાત અલી સલામ જે શબ્દ વાપર્યા છે, વ અલૈકુમ બી તવાસુલ, યાની કે તમે વસલ કરો, તમે આપસમાં એકબીજાને રિશ્તો બાંધજો. આના અંદરમાં સિલતુર રહેમ ખાસ નથી કે લોહીના સગાઓ સાથે સિલતુર રહેમ કરવામાં આવે, પણ મૌલાઈ કાયનાત અલી સલામ એનાથી વધારે આગળ જઈ અને આ તવાસુલનો અર્થ ખાલી ફેમિલી મેમ્બર સાથે જ ના હોય, ખૂનના રિશ્તાઓ સાથે જ ના હોય, બલકે હર એક મોમિન તથા મોમિનાત સાથે તવાસુલ યાની કે રિશ્તો બાંધવાનું છે. વ તબાદુલ, અને એકબીજાને એશાન્સ કરવાનું છે. આના પાસે જો ઇલમ હોય તો તે ઇલમ આપે, એ મોમિન પાસે દૌલત હોય તો તે દૌલત આપે, એક મોમિન પાસે તજરેબો હોય તો તજરેબો આપે, એક મોમિન પાસે જી હોય એ આખી કોમના ફાયદા માટે, કોમના જવાનીઓ માટે, તે મોમિનોના બચ્ચાઓ માટે ફાયદા પહોંચાડે. પછી કહ્યું વૈયાકુમ, ખબરદાર ખબરદાર તમે લોકો તદાબર વાંસો ના દેખાડજો, વ તકાતુઅ તમે લોકો રિશ્તાઓને ખતમ ના કરજો. અઝીઝાને મહતરમ, જે સિલતુર રહેમ છે, ખાસ કરીને લોહીના સગાઓ સાથે રિશ્તો બાંધવો, એનાથી બરકતમાં વધારો થાય છે, એનાથી શહેર આબાદ થાય છે, એનાથી આખું ગામ આગળ વધે છે અને એનાથી ઉંમરમાં પણ વધારો થાય છે. લોહીના સગાઓ સાથે તો રિશ્તો બાંધવાનો જ છે, પણ આમ મોમિનો સાથે દિલના અંદરમાં કિનો કે નફરત ના હોવું જોઈએ. કુરાન શરીફના અંદરમાં ઘણી આયતો છે, મોમિનો જન્નતના અંદરમાં ચાહે લોહીના સગા ના હોય, પણ આમ મોમિનોના વચમાં દિલોના અંદરમાં કિનો અને ગિલ અને દુશ્મની નહીં હોય. જે લોકોના દિલના અંદરમાં દુશ્મની છે, જે લોકોના દિલના અંદરમાં નફરત છે અને કિનો છે, કદી અને કદી જન્નતમાં દાખલ નહીં થઈ શકે. આ દુનિયાના અંદરમાં એક ઇમ્તિહાન છે, માસુમો લોકો તેઓના દુશ્મનો સાથે કેવી રીતના સારો વર્તાવ રાખતા હતા. સિફિનમાં જયારે સામાવાળાએ પાણી બંધ કર્યું અને ત્યાર પછી મૌલાઈ કાયનાતમાં એ કબજો આવી ગયો, એક માસુમના વિરોધ અગર જો કઈ લડાઈ કરે તો જહન્નમ સિવાય બીજું કઈ અંજામ ના હોય, એ ધેકલારે જહન્નમીઓના સાથે પણ મૌલાઈ કાયનાત અલી સલામ આ પ્રમાણે સરખી રીતના વર્ત્યા હતા. અને બીજી લડાઈઓના અંદરમાં મરવાન, કે જે બહુ જ મોટો ઝાલિમ હતો, એ અસીર થઈને આવ્યો હતો અને ઇમામે હસન અલી સલામ તેને અસીરીની હાલતથી છોડ્યા હતા. તો આ પ્રમાણે માસુમો વર્તે છે, તો કેવી રીતના એક મોમિન બીજા મોમિનના દિલના અંદરમાં કિનો અને બુગ્ધ અને નફરત રાખી શકે. હાલાંકિ સામાવાળો મોમિન શું ખબર કે તે નેક અને પરહેજગાર મોમિન હોય, કે જે મોમિનોને ખુદાબંધી કરી એમ સંતાડ્યા છે હરેક બંદાઓના વચમાં, એ મોમિન શું ખબર કે તે હકીકતમાં પરહેજગાર અને નેક મોમિન હોય, એ મોમિન સાથે દુશ્મની કરવાથી કાંઈ ફાયદો નથી, બલકે કિનો રાખવાથી કિનો રાખવાવાળા જન્નતમાં કદી દાખલ નહીં થઈ શકે. અઝીઝાને મહતરમ, 15 રબીઉલ આખર આજની તારીખોમાં 36 હિજરી સનમાં બસરાનો જે ફિતનો હતો તે ખતમ થયો અને મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલાતુ વસલામ બસરાને ફતેહ કર્યા. રિવાયતો પ્રમાણે એમ પણ વારિદ થયું છે
કે આજની તારીખોમાં આપણા ચોથા ઇમામ ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝૈનુલ આબિદીન અલી સલાતુ સલામની પણ વિલાદત છે. અને બીજી રિવાયત પ્રમાણે શાબાનની પાંચમી તારીખના આપણા ચોથા ઇમામ અલી સલાતુ સલામની વિલાદત છે. والسلام عليكم ورحمة الله وبركاته.